હવે કેટલીક બાબતો આપને સુધી અમારે રજૂ કરવી છે, કેટલુંક પ્રેઝન્ટેશન છે તે પણ આપના માટે ખાસ છે, તે પણ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ. જુઓ સ્ક્રીન પર આ જે ગ્રાફિક્સ અમે પ્લે કરવા જઈ રહ્યા છે, મારી ટીમને કહીશ કે ગ્રાફિક્સ પ્લે કરે, દર્શકોને તમામ જાણકારી આપણે આપીએ કે આજની મેચને લઈને ભારતીય ટીમ કઈ પોઝિશન પર છે. તો એ જે ઇન્ફોર્મેશન છે જુઓ આપની સ્ક્રીન પર, ભારતની તાકાત અમે બતાવી રહ્યા છે. ભારતના ટોપ ઓર્ડર બેટર જે છે તે ફૂલ ફોર્મમાં છે. સૌ કોઈને ખ્યાલ છે કે આપણી ઓપનિંગ સ્ટ્રાઇક જે છે, સ્ટ્રાઇક અને નોન સ્ટ્રાઇક તે કેટલી મજબૂત છે, અને ભારતના ટોપ ઓર્ડર બેટર ફૂલ ફોર્મમાં અત્યારે દેખાઈ રહ્યા છે. શરૂઆત કરશે રોહિત શર્મા અને શુભમન ગિલ, એટલે કે આ બંનેની જે જોડી છે તે કઈ કમાલ કરી બતાવે, અને જે સ્ટાર્ટઅપ આપવામાં આવે છે તે સારામાં સારું આપવામાં આવે, જે પ્રકારે ન્યૂઝીલેન્ડ સામે અપાયું હતું કીવીની ટીમ સામે. તો ભારતના મિડલ ઓર્ડરનું સતત શ્રેષ્ઠ પ્રદર્શન અત્યારે જોવા મળી રહ્યું છે. ગઈ વખતની પણ મેચમાં આપણે જોયું કઈ રીતે શ્રેયસ અય્યરે 100 ફટકાર્યા અને સદી ફટકારી હતી, ખૂબ જ જબરજસ્ત તે ફોર્મમાં અત્યારે દેખાઈ રહ્યા હતા, અને તમામ લોકોમાં એ જ અત્યારે અપેક્ષાઓ છે કે ભાઈ આ જ ફોર્મ બરકરાર રાખવામાં આવે. કમસે કમ આજની મેચમાં ફાઇનલ મુકાબલો છે, ભારત પાસે વિશ્વના સૌથી શ્રેષ્ઠ બોલર્સ છે, કારણ કે હર કિસી કો નહીં મિલતા યહાં શામી, સિરાજ, બુમરાહ જેવા ખેલાડીઓ બોલર્સ, અને એ ભારતની ટીમ પાસે છે. અને તેમાં આ જે ત્રિપુટી છે, આ ત્રિપુટી કઈ કમાલ કરી બતાવે, અને ધુઆધાર તેમની બોલિંગથી 140-150ની સ્પીડ, મોહમ્મદ શામી કે જે તેમનો સ્પેલ રહ્યો છે અને એ જ સ્પેલ બરકરાર રહે આજની મેચમાં, અને વિકેટ ઉપર વિકેટ ખરે તેવી જ અપેક્ષાઓ રાખી રહ્યા છે ભારતીય પ્રશંસકો, સમર્થકો. અને ઓસ્ટ્રેલિયાની જે વીકનેસ છે તેની વાત આપણે હમણાં કરી પંકજ, તે જ રીતે ઓસ્ટ્રેલિયન બેટર્સ જે છે તેને સ્પિનર્સને 30 વિકેટ આપી ચૂક્યા છે, એટલે કે ઓસ્ટ્રેલિયન બેટર્સે આપણા સ્પિનરને 30 વિકેટ આપી છે, એટલે કે ઓપોઝિશન ટીમને, અને તેમાં ઓસ્ટ્રેલિયા પાસે માત્ર એક નિષ્ણાંત સ્પિનર છે, કદાચ આ ઝેમ્પાની પણ વાત થતી હોય. યસ, એક્ઝેક્ટલી. તો ઝેમ્પા જે છે તે ખતરો કે ખેલાડી સાબિત થઈ શકે ભારતીય ટીમ માટે, અને પાર્ટ ટાઈમ બોલર્સ પર પણ નિર્ભર રહેશે. આ પાર્ટ ટાઈમ બોલર્સનો પણ આપણે જરૂરથી આપણે એની પર પણ ચર્ચા કરીશું કે આ પાર્ટ ટાઈમ બોલર્સ કોણ રહેશે. મિડલ ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ 38 વિકેટ ગુમાવી છે,